નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દાહોદના લુહારવાડા વિસ્તારમાં વરઘોડામાં ફટાકડા ફોડતી વખતે દુકાનમાં તણકલો પડતા વિકરાળ આગ લાગી. દાહોદના મુલાજી બજાર નજીક આવેલ લુહારવાડા વિસ્તારમાં રાત્રિના સમયે એક વરઘોડો પસાર થઈ રહ્યો હતો. તે સમયે ફટાકડા ફોડતી વખતે ફટાકડાનો એક તણકલો નજીકમાં ડિસ્પોઝેબલ સામાનની દુકાનમાં પડતા આગ લાગી હતી. જોતજોતામાં પ્લાસ્ટિકના સામાનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. થોડી જ વારમાં આખી દુકાનમાં આગ ફેલાઈ ગઈ હતી. બનાવને પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા, તેમજ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. હમણાં જે વરઘોડો નીકળ્યો એના અંદર આ લોકોએ ફટાકડા ફોડ્યા. ફટાકડા ફોડ્યા એમાંથી આ કંઈક આગ લાગી ગઈ છે, ને તે પછી એ લોકો જે ગાયક કલાકાર છે એ બોલ્યો પણ છે કે અહીંયા બાજુ આગ લાગી છે અને બોલાવવામાં આવે. તે પછી આ લોકો અમુક લોકો રહ્યા અને અમુક લોકો પાછા જતા રહ્યા. એ પછી આગે જરા સ્વરૂપ વધારે કર્યું, તે પછી આ લોકોએ કોઈ એનું માહોલમાં કંઈ લીધું ના. આગ શા માટે લાગી છે? આગ ફટાકડાથી લાગી. ઉપર ધાબા પર શું મૂકેલું હતું? ધાબા પર ડિસ્પોઝલ આઈટમ કે પુઠ્ઠા કે ગમે તે વસ્તુ હોઈ શકે. આ દુકાન શાની છે? ડિસ્પોઝલ આઈટમ, કરિયાણું, બધું જનરલ સ્ટોર જેવું છે. બનાવને પગલે વીજ કંપનીના કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા અને વિસ્તારનો પુરવઠો બંધ કરી દીધો હતો, જેથી વધુ નુકસાન ન થાય તે માટે કાર્યવાહી હાથ ધરી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થવા નથી પામી. ઉલ્લેખનીય છે કે વરઘોડામાં ડીજેની સાથે ઉત્સાહમાં ફટાકડા ફોડવાના કારણે આજે મોટી હોનારત સર્જાઈ હતી, ત્યારે આવા સંજોગોમાં ઉત્સાહને કાબૂમાં રાખી સાવચેતીપૂર્વક ફટાકડા ફોડવા જોઈએ, જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય.